તાપી જિલ્લામાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં આવ્યું ઘોડાપુર. તાપી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે અને આજે ધોધમાર વરસાદ વરસ્યો. ઉચ્છલ, કુકરમુંડા, નીઝર, સોનગઢ, વાલોડ સહિતના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ઉપરવાસમાં વરસાદના કારણે વાલ્મીકી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદીના પાણી ગામમાં ઘૂસ્યા, જેને લઈને માર્ગોથી લઈને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા. મોડી રાત્રે જ નદીકાંઠે આવેલા ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ. આજે પણ નદીના જળસ્તરમાં વધારો થતાં લોકો ચિંતામાં મુકાયા. આ પહેલા 1998માં વાલ્મીકી નદીમાં પૂર આવ્યું હતું. 1998 બાદ પહેલીવાર વાલોડથી બુહારીને જોડતા બ્રિજ સુધી નદીના પાણી વહેતા થયા. વાલોડની મુખ્ય બજારોમાં પણ નદીના પાણી ઘૂસતા વેપારીઓ અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. આ તરફ વાલોડની હાઈસ્કૂલમાં વાલ્મીકી નદીના પાણી ઘૂસ્યા. નદી કાંઠા આસપાસ આવેલો ઝૂંપડપટ્ટી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. હાઈસ્કૂલ પાસેથી પસાર થતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. હાઈસ્કૂલના પરિસરમાં દરિયાના મોજાની જેમ નદીના પાણી ઉછળતા જોવા મળ્યા.